આ શુભ કાર્યક્રમને આપ પ્રારંભ કરાવો. પૂજ્યપાદ શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયશ્રી અને અસૌ દીપ શિખા બહુજી, આજે શ્રીમદ વલ્લભ પ્રભુનો 551મો પ્રાગટ્ય ઉત્સવ આપણે સૌ મનાવી રહ્યા છીએ ત્યારે 541મો, ક્ષમા કરજો. શ્રી વલ્લભાધીશ કી શ્રી ગુસાઈજી પરમ દયાલ કી બોલો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી. પૂજ્યપાદ અનિરુદ્ધ લાલજી મહોદયશ્રી અને બહુજીના શ્રી હસ્તે આચાર્ય સ્વરૂપને માલ્યાર્પણ તિલક સાથે વંદના. એ જ રીતે આદ્ય સપ્તમ પીઠાધીશ શ્રી ઘનશ્યામજી મહારાજનું તૈલચિત્ર બિરાજિત છે, એમને પણ માલ્યાર્પણ. અને ત્યારબાદ સપ્તમ ગૃહાધીશ નિત્યલીલાસ્થ ગોસ્વામી શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રી, જેમની પ્રેરણા અને આશીર્વાદના ફલસ્વરૂપ આપણે આ દિવ્ય સત્સંગનું અવગાન શ્રવણપાન કરી રહ્યા છીએ, એમને માલ્યાર્પણ કરી અને આજના દિવ્ય ઉત્સવની આપણે શરૂઆત કરશું. શ્રી આદ્ય ઘનશ્યામજીને માલ્યાર્પણ. બોલો શ્રી ઘનશ્યામલાલજી મહારાજ કી, શ્રી વલ્લભાધીશ કી. એ જ રીતે સપ્તમ ગૃહાધીશ નિત્યલીલાસ્થ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રી આપના દાદાશ્રીને માલ્યાર્પણ સાથે આજનો ઉત્સવ આપણે પ્રારંભ કરશું. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ઘનશ્યામલાલજી મહારાજ કી. આ તો આચાર્યવર્યોના વરદશ્રી હસ્તે, યુગલશ્રી હસ્તે આચાર્ય ચરણોના માલ્યાર્પણનો ઉપક્રમ. આજે તૃતીય દિવસનો સત્સંગ અને એમાં પણ ચૈતવદી એકાદશી, અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ જેને વિશ્વ કહે છે એવા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 541મો આજે કેસેટ ખોટી ચડી ગઈ છે 541મો પ્રાગટ્ય ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ. અને એ ઉપક્રમે આજના તૃતીય દિવસના સત્સંગમાં જે યુગલ સ્વરૂપ પધાર્યા છે એમના દિવ્ય ચરણારવિંદમાં પુનઃ પુનઃ આપણા સૌના દંડવત અંગીકાર કરાવતા આપણે સપ્તમ ગ્રહ સ્વામીની શ્રી દીપ શિખા બહુજીને નિવેદન કરીએ, મંચસ્થ પધારી અને આપણા સૌને દર્શન દે. બોલો શ્રી અમને મહારાણીજી કી. પૂજા મંચસ્થ સત્સંગ પીઠ પર બિરાજી ચૂક્યા છે. હું મનોરથી પરિવારના શ્રી ભરતભાઈ લાઠીગરા પરિવાર, શ્રી વિશાલભાઈ પોપટ પરિવાર, શ્રી સી જે ચોકસી પરિવારના જે પણ ભાઈ બહેનો ઉપસ્થિત હોય સૌને નિવેદન કરીશ કે પૂજ્યપાદ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીને અને પૂજ્યપાદ અસો વહુજીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી દંડવત વંદના અંગીકાર કરાવશે મનોરથી પરિવાર. બોલો શ્રી વલ્લભાધીશ કી. મનોરથી પરિવાર પ્રથમ પૂજ્યપાદ સપ્તમ ગૃહ યુવરાજ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી દંડવત વંદના કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી. એ જ રીતે બહેનો દ્વારા
મનોથી પરિવારના બહેનો દ્વારા, સાથે લંડનવાળા આશાબેન પટેલ પણ સંમિલિત રહેશે. પૂજ્યપાદ અશો વહુજીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી દંડવત વંદના કરીએ. સંપ્રદાયનો આ રીત છે, આ પ્રકાર છે કે વિદ્વત પુરુષોનું, વિદ્વતજનોનું તિલક અને બોલો શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી, વિદ્વતજનોનું પરંપરા અનુસાર માલ્યાર્પણ, પીઠમાં થાપા દઈ અને તિલક સાથે સન્માન આપણી વૈષ્ણવ પરંપરાનું એક અંગ છે જે આપણે સૌએ નિભાવ્યું. પુનઃ યુગલદ્વયના શ્રી ચરણોમાં દંડવત. આજે શ્રીમદ વલ્લભ પ્રભુનો 541મો પ્રાગટ્ય ઉત્સવ છે, ત્યારે આ દિવ્ય અવસરે તૃતીય દિવસના સત્સંગમાં પધારેલા સપ્તમ ગૃહના આચાર્ય યુગલને સહિત સમુચિત આપણા સપ્તમ ગૃહના આચાર્ય જ્યાં જ્યાં બિરાજિત છે એમને આપણે પ્રાગટ્ય ઉત્સવની વધાઈ બંને હાથ ઊંચા કરીને આપીએ. વધાઈ હો, બધાઈ હો. પ્રાગટ્ય ઉત્સવની આપને વૈષ્ણવ સમુદાયની વધાઈ. વલ્લભાધીશ કી જય, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ચિંતાસંતાનહંતારો યત્પાનાંબુજરેણવ સ્વીયાનાંતાનિજાચાર્યા પ્રણમામિ યદનોગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવે ત્વમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્ણમિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. ચતુરભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યૌ સો
पञ्चदारदये मम नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यत प्रभुरनन्दकुमारो मे स्वामिनि वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतम् श्रीकृष्णाय नमः श्रीगोपीजनवल्लभाय नमः श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः श्रीगोसाईजी परम दयालवे नमः श्रीघनश्यामाय नमः श्रीगुरुवे नमः वल्लभाधीश की जय श्याम सुंदर श्री हमने महाराणी की जय श्री गिरिराज धरण की जय मंचस्थ विराजमान आप श्री अने आप सर्वे भगवत चरणानुरागी वैष्णव वृंदो सर्वप्रथम आजे श्री महाप्रभु जी ना प्रागट्य उत्सव नी आप सबने खूब खूब वधाई छे। खूब आनंद थई रह्यो छे जोईने के बधा तैयार थई थईने आव्या छे एवुं लागी रह्यु छे के आजे उत्सव नहीं पण महामहोत्सव नी उजवणी थवानी छे। અને કેવા સુંદર સંજોગ થયા છે કે આજે શ્રી વલ્લભાખ્યાન ગ્રંથના અનુસાર પણ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય થવાનું છે। કાલે પ્રથમ આખ્યાન પૂર્ણ થયો છે પરંતુ સમયનો અભાવ હતો એટલે એક છેલ્લી તુક રહી ગઈ છે। આજે આજના કથાનો આરંભ આપણે એ તુકથી કરશું। શ્રી પ્રભુ ભૂતલ પર પધાર્યા પુરુષોત્તમ સ્વરૂપે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છે। આપે સૃષ્ટિની રચના કરી છે દૈવી આસુરી બે પ્રકારની સૃષ્ટિની રચના કરી ભક્તિને પ્રગટ કરી છે માયાને પ્રગટ કરી છે ભક્તો પર કૃપા કરી છે અને શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્યથી શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના પ્રાગટ્યથી કેવલ દૈવી જીવો જ નહીં પરંતુ જે સાધારણ લોકો છે એ પણ બધા એમના ભાગ્યનો ઉદય થયો છે એ બધાના ભાગ્યનો વિસ્તાર થયો છે અને કોણના પ્રાગટ્યથી ગોપાલદાસજીએ વર્ણન કર્યું હતું શ્રી વલ્લભ રાજકુમાર શ્રી વલ્લભાચાર્યજીના રાજકુમાર એવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના પ્રાગટ્યથી બધા દૈવી જીવોના ભાગ્ય વિસ્તર્યા છે તો
અહીંયા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ પૂર્ણ પુરુષોત્તમ છે, તો શું શ્રી વલ્લભાચાર્યજી નું પ્રાગટ્ય વાસુદેવ સમાન થયું છે? એ પુરુષોત્તમ નહીં હોય? એ શંકાનું નિવારણ કરતા ગોપાલદાસજી આ પ્રથમ આખ્યાનની છેલ્લી ટૂંકમાં ગાઈ રહ્યા છે. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સૂત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુળ પુરુષોત્તમ શબ્દ જે છે એ મણિ મધ્ય ન્યાય થી પ્રયુક્ત કરવામાં આવ્યું છે. મણિ મધ્ય ન્યાય એટલે કે દોરામાં આપણે ત્રણ મોતી પરોવ્યા છે, તો જે વચલું મોતી છે એને પહેલા મોતીનો અને છેલ્લા મોતી બંને મોતીનો સ્પર્શ થાય છે, એ ન્યાયે અહીંયા આ પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ કર્યો છે. કેશી લક્ષ્મણ સુત એટલે શ્રી વલ્લભાચાર્યજી પણ પુરુષોત્તમ છે, અને એ લક્ષ્મણ સુતના જે પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી છે એ પણ પુરુષોત્તમ છે. બંને આપ એક જ સ્વરૂપ છો, પુરુષોત્તમ સ્વરૂપ છો, કેવલ લીલા કરવા માટે આપ પિતા અને પુત્રના સંબંધે પ્રગટ થયા છો. આ ભૂતલ પર ત્રણ કુલ શ્રેષ્ઠ બતાવ્યા છે, એમાં પહેલો છે રઘુકુલ, જે સૂર્યવંશમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે. બીજું છે યાદવકુલ, યદુકુલ, જે ચંદ્રવંશમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો અવતાર થયો છે. પરંતુ જો આપણે શ્રી રામ અને કૃષ્ણના વંશજ કે પૂર્વજ જોઈએ તો એમાં એકે પુરુષોત્તમ નથી થયા હો, પરંતુ આ ત્રીજો જે કુલમાં શ્રેષ્ઠ જે વલ્લભ કુલ છે એ કેવો અદ્ભુત કુલ છે કે જેમાં પિતા પણ પુરુષોત્તમ છે અને પુત્ર પણ પુરુષોત્તમ છે. એવો અદ્ભુત આ વલ્લભ કુલ છે. પરમાનંદાસીની એક બહુ સુંદર જન્માષ્ટમીની બધાઈ છે, એ બધાઈથી આજે આપણે આ કથા સત્રનો આરંભ કરીએ છીએ.
ફૂલે ફૂલી યશોદા રાની, એટલે સુવન યશોદાજી એમના પુત્રના મુખને નિરખીને પ્રસન્ન થઈ રહ્યા છે, ફૂલી રહ્યા છે, પુત્રનો મુખને નિરખીને આપ આનંદિત થઈ રહ્યા છે. આખા પદનો અર્થ તો નહીં કરું, પરંતુ આમાં એક પંક્તિ આવે છે, દેત અશીષ વિરધ સબ ગ્વાલિન. વિરધ ગ્વાલિન એટલે જે વડીલ ગોપીઓ છે, જે વૃદ્ધ ગ્વાલિનીઓ છે, એ યશોદાજીને શું આશીષ દઈ રહી છે કે એસે દશક હોય જો ઓરે. એ વિરધ ગ્વાલિનીઓ કહી રહી છે, અરે યશોદા, તેરો લાલા તો એક હૈ ઓર હમ ઇતની સારી હૈ, એક કી ગોદી મેં ખેલતો હોવે તો દૂસરી બેચેન હો જાવે, તો એસે દશક હોય જો ઓરે, એસે નંદલાલ કે જૈસે ઓર દસ પુત્ર હો જાય તો પરમાનંદજીએ ભાવે, તો હમકુ સબનકુ મન મેં ખૂબ આનંદ હોય ગો. શ્રીનાથજી આ વધાઈ સાંભળીને મુસ્કુરાવે છે, શ્રી મહાપ્રભુજી મુસ્કુરાવે છે. શ્રીનાથજીએ મહાપ્રભુજીને સંકેત કર્યો છે કે એસે કે એસે હી નંદલાલ કે જૈસે હી ઓર દસ જન્મ લેંગે ઓર દસ સ્વરૂપ ભૂતલ પે પ્રગટ હોઈંગે. શ્રીનાથજીએ સંકેત કર્યો, અને એ જ પુરુષોત્તમ દસ સ્વરૂપે આ ભૂતલ પર બિરાજમાન થયા છે. સર્વપ્રથમ શ્રીનાથજી, બીજા શ્રીમદ વલ્લભાચાર્યજી, ત્રીજા શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીના સાત બાળકો થયા, એમાંથી છ બાળકોમાં આપે એક એક ગુણ ધર્મ પ્રગટ કર્યો છે, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને પ્રથમ જે ગિરધરજી હતા એમાં છ એ છ ગુણ પ્રગટ કર્યા છે, તો એવા કુલ દસ સ્વરૂપે પુરુષોત્તમ આ ભૂતલ પર બિરાજમાન થયા અને પરમાનંદ દાસજીની વાણીને સત્ય કરી છે. તો એવા આ વલ્લભ કુલ છે, પિતા પણ પુરુષોત્તમ છે, પુત્ર પણ પુરુષોત્તમ છે. અને આગળ કહ્યું, શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા. શ્રી ગોકુલ એટલે શ્રી સહિત જે આ ગોકુલ ધામ છે, સૌભાગ્યને ધારણ કરનારો આ ગોકુલ ધામ છે, જેનું વર્ણન ગોપીઓએ ગોપી ગીતમાં કર્યું ને, જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી, કે પ્યારે શ્યામ સુંદર આપનું પ્રાગટ્ય આ વ્રજમાં થયું છે, આ ગોકુલમાં થયું છે, એનાથી આ ગોકુલનો ઉત્કર્ષ અધિક થઈ ગયો છે. ઉત્કર્ષ વધ્યો એ કેમ જાણવું, કે જે લક્ષ્મી વૈકુંઠની સ્વામિની હતી, જે કોઈનો આશ્રય નહોતી કરતી, એ લક્ષ્મી આજે આ બ્રજનો આશ્રય કરીને આ બ્રજમાં બિરાજમાન થઈ છે, એવો ઉત્કર્ષ આ બ્રજનો વધ્યો છે. તો એવા શ્રી સહિત ગોકુલમાં આજે આપ પ્રગટ પધાર્યા છો. પ્રગટ પધાર્યા એટલે પ્રત્યક્ષ સ્વરૂપે પધાર્યા છો, કારણ કે અપ્રત્યક્ષ સ્વરૂપથી તો શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી ઠાકોરજી આપ સદા વ્રજમાં જ બિરાજો છો. પરંતુ અહીંયા કહ્યું, બહિર્મુખ દશા યાંતુમ પશ્યતી તી દુખિતાહ. શ્રી મહાપ્રભુજીની આ કારિકા અનુસાર આપ આજ્ઞા કરે છે કે પ્રભુ અપ્રત્યક્ષ સ્વરૂપે તો સદા વ્રજમાં બિરાજે છે, પરંતુ બહિર્મુખ સ્થિતિ જીવોની થઈ ગઈ છે, જીવો એવા બહિર્મુખ થઈ ગયા છે, એ દશામાં આપના અપ્રત્યક્ષ સ્વરૂપના દર્શન એ કરી શકતા નથી, જેનો બહુ મોટો દુઃખ છે. પરંતુ આપ તો હરિ છો, બધાના દુઃખનું હરણ કરનાર છો, અને પ્રભુએ તો સ્વયં આજ્ઞા કરી છે, ભવતી નામ વિયોગો મે નહીં સર્વાત્મ નામ ક્વચિન. જ્યારે પ્રભુ મથુરા દ્વારકા પધાર્યા
ત્યારે આપે વ્રજવાસીઓને સંદેશો મોકલ્યો છે. શું સંદેશો મોકલ્યો? કે તમને ક્યારે પણ મારો વિયોગ, કોઈ પણ પ્રકારનો મારો વિયોગ તમને નહીં થાય. કેમ? કારણ કે હું સદા વ્રજમાં વાસ કરીશ, એવો સંદેશો મોકલ્યો છે. પરંતુ અપ્રત્યક્ષ સ્વરૂપે પ્રભુ બિરાજે છે, એના દર્શન આપણને નથી થતા. અને એ જ પ્રભુએ આજે કેવી કૃપા કરી છે, આપ સાક્ષાત શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ સ્વરૂપે પ્રત્યક્ષ પધાર્યા છો, જીવોને કૃતાર્થ કર્યા છે. એટલે કહ્યું શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા. અને પ્રત્યક્ષ પધાર્યા એનાથી શું લાભ થયું? સ્વજન કીધા સનાથ. જ્યારે સ્વામી વિદેશમાં વયો જાય તો જે સેવકો એના હોય એ અનાથ થઈ જાય. અને એ જ સ્વામી જ્યારે પાછા આવે ત્યારે બધા જે સેવકો છે એ સનાથ થઈ જાય છે. એવી જ રીતે જ્યારે ઠાકોરજી બ્રજ છોડીને મથુરા દ્વારકા પધાર્યા હતા ત્યારે બ્રજ ભક્તો જે હતા, જે બ્રજ ગોપિકાઓ હતી, એ બધી અનાથ થઈ ગઈ હતી. અને એ જ પ્રભુના વચનને સિદ્ધ કરવા માટે આજે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ આ ભૂતલ પર પધાર્યા છે. અને સ્વજન કીધા સનાથ, નિજ ભક્તોને આપે સનાથ કર્યા છે, એવા પ્રભુ પ્રત્યક્ષ પધાર્યા છે. કેવી અસીમ કૃપા કરી છે! એમ શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું, આપની કૃપાનું અનુભવ કરીને ગોપાલદાસી હવે દ્વિતીય આખ્યાનમાં શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપનું, આપના ચરિત્રનું અને આપની સંપૂર્ણ લીલાનું વર્ણન કરી રહ્યા છે. પ્રથમ આખ્યાનમાં અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમના પ્રાગટ્યનું કારણ, એનો પ્રયોજન, આ બધું વર્ણન કરીને હવે દ્વિતીય આખ્યાનમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ જેમનાથી પ્રગટ થયા છે એવા શ્રી વલ્લભાચાર્યજીનું સ્વરૂપનું વર્ણન ગોપાલદાસી કરતા પ્રથમ તુક ગાય છે. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી. હવે લક્ષ્મણ ભટ્ટજી જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, એમના સુત એટલે એમના પુત્ર કોણ છે? શ્રી વલ્લભરાયજી. રાય કેમ કહ્યા? કારણ કે આપ બધાના રાય છો, બધાના રાજા છો, બધા આચાર્યોના, બધા પ્રાણી માત્રના આપ રાજા છો. અને એક ભાવ એવો પણ છે કે શ્રી એટલે સ્વામીજી, સ્વામીજીના વલ્લભ કોણ છે? શ્રી ઠાકોરજી. એ પ્રભુ જેમના રાય છે એવા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ ઠાકોરજી જ છે, એમના એક માત્ર ધન ઠાકોરજી છે. શ્રી વલ્લભને ઠાકોરજી પ્રતિ અતિશય પ્રેમ છે અને એવો જ પ્રેમ શ્રી ઠાકોરજીને વલ્લભ પ્રતિ છે. સપ્ત શ્લોકીમાં વર્ણન છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા. જે કૃષ્ણ પ્રેમ અમૃત રસનો સમૂહ છે એનાથી પૂર્ણ રૂપેણ ભરાયેલો જેનો સ્વરૂપ છે એવા શ્રી વલ્લભ છે. રસથી પૂર્ણ છો આપ.
અને આગળ વર્ણન કરતા કહ્યું, સ્મરણ કરતા દુષ્કૃત જાય જી. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે કે એના સ્મરણ માત્રથી જીવના બધા દોષ, બધા દુષ્કર્મ નષ્ટ થઈ જાય છે. જેવી રીતે અગ્નિમાં કોઈ પણ વસ્તુ પડે ને તો એ કેમ નષ્ટ થઈ જાય, એવી જ રીતે જેના હૃદયમાં વલ્લભ રૂપી અગ્નિ પ્રગટ થઈ ગઈ હોય તો એમના નામ અને એના સ્મરણ માત્રથી બધા દોષ નિવૃત્ત થઈ જાય છે. સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, સ્મૃતિ માત્રાર્થી નાશનઃ, કે આપના સ્મરણ માત્રથી ભક્તોની બધી આરતી, ભક્તોનો બધો દુઃખ દૂર થઈ જાય છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. આગળ કહ્યું, કલિજન તરવા નહીં અવર ઉપાય જી, કે આ કલયુગના જે જીવો છે એમને આ ભવસાગરને પાર કરવા માટે અન્ય કોઈ ઉપાય નથી. અને જે આપની શરણમાં આવે છે એના બધા દુઃખોને આપ હરી લો છો અને આ કલિકાલના સંસારી સમુદ્રથી પાર કરી દો છો. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયે જી, આપ યજ્ઞ પુરુષ છો. સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું, યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા, અને હરિ એટલે જે બધાના દુઃખનું હરણ કરનાર છે એવા શ્રી વલ્લભ આપ છો, જેનું શ્રુતિઓ ગુણગાન કરી રહી છે. કાશી સ્થિત શ્રી ગિરધરજી મહારાજ શ્રી એક ગ્રંથ લખ્યો છે, શ્રુતિ રહસ્ય ગ્રંથ. એમાં આપ આજ્ઞા કરે છે કે શ્રુતિઓએ જે કાંઈ પણ બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે એ બધું નિરૂપણ શ્રી વલ્લભ માટે કર્યું છે. આ ગ્રંથમાં આ વાત આપે પ્રમાણ સહિત સ્પષ્ટ કરી છે કે જે વેદોનું તાત્પર્ય છે, જે વેદોનું રહસ્ય છે, શ્રુતિઓ દ્વારા જેનું ગુણગાન થયું છે એ પરબ્રહ્મ, એ પરમ તત્વ શ્રી વલ્લભાધીશ જ છે. ગોપાલદાસજીનું કાવ્ય સૌંદર્ય પર ધ્યાન દઈએ તો આ એક જ ટૂંકમાં શ્રી વલ્લભાચાર્યજીના આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક ત્રણેય સ્વરૂપના આપે દર્શન કરાવ્યા છે. લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર અને યજ્ઞ પુરુષ એ આપનું આધિ ભૌતિક સ્વરૂપ છે. સ્મરણ કરતા દુષ્કૃત જાય જી, કલિજન તરવા નહીં અવર ઉપાય જી, એ આપનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને એ જ પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત જેમનું શ્રુતિઓ ગુણગાન કરી રહી છે એ આપનું આધિ દૈવિક સ્વરૂપ છે. એવા આપણા સૌના લાડીલા, આપણા નાથ, આપણા એકમાત્ર આશ્રયરૂપ શ્રી વલ્લભના ચરણ કમલમાં દંડવત કરતા આપણે આ આખ્યાનનો આરંભ કરીએ. હવે વેદાદિકમાં ગુણગાન તો બ્રહ્મને રુદ્રનું પણ કર્યું છે, પરંતુ વિચાર કેવળ પુરુષોત્તમનો કર્યો છે. અને અહીંયા કોઈને સંદેહ થાય કે શ્રી વલ્લભનું વર્ણન અલગ કર્યું હશે અને પુરુષોત્તમના સ્વરૂપનું વર્ણન અલગ કર્યું હશે, એ શંકાનું નિવારણ કરતા ગોપાલદાસજી બીજી તુક ગાઈ રહ્યા છે. Thank you.
गाय श्रुति गुण रूप हर निश धरी ध्यान विचार। हवे गाय केम कहियो, कारण के जे स्वरूप नो गुणगान श्रुतियो करी रही छे, एमनो विचार पण ए श्रुतियो करी रही छे। અને જે સ્વરૂપનો વિચાર કરી રહી છે એ નિરાકાર નથી, એ સાકાર છે। એટલે કહ્યું ગાય શ્રુતિ ગુણ રૂપ, રૂપ તો સ્વરૂપનો જ હોય ને। હવે અહીંયા ગુણ અને રૂપ બંનેનું વર્ણન ગોપાલદાસી કરી રહ્યા છે, કારણ કે લૌકિકમાં આપણે જોઈએ તો ઘણી બધી વાર કેવું થાય કે કોઈનો રૂપ સુંદર હોય તો એવા એમાં ગુણ ના હોય, અને ગુણ સુંદર હોય તો એવો રૂપ ના હોય। જેવી રીતે ચંદ્રમામાં પ્રકાશવાદી ગુણ છે, શીતલતા પ્રદાન કરે છે, પરંતુ એનો રૂપ કેવો છે? કલંકિત છે। એવી જ રીતે કસ્તુરી જે હોય એમાં ખૂબ ઉત્તમ સુગંધ હોય છે, પરંતુ જો આપણે એનો સ્વરૂપ જોઈએ તો એ સાધારણ માટી જેવી દેખાય। પરંતુ અહીંયા ગોપાલદાસજી વર્ણન કરે છે કે શ્રી વલ્લભનું નામ, રૂપ અને ગુણ ત્રણેય અલૌકિક છે। જેવા આપના ગુણ અનંત છે, એવો જ આપનો રૂપ અદ્ભુત સૌંદર્યવાન છે, એવા શ્રી વલ્લભ પ્રભુ છે। અને એકાદી વાર ગુણગાન કર્યું હશે એનું અહીંયા ગોપાલદાસજીએ વર્ણન કર્યું છે, તો એ સ્પષ્ટ કરવા માટે આગળ કહ્યું અહર્નિશ, એટલે સતત નિરંતર શ્રુતિઓ એમનું ગુણગાન કરી રહી છે। અને શ્રી વલ્લભના એવા અનંત ગુણો છે કે એ શ્રુતિઓ રાત ને દિવસ આપનું ગુણગાન કરે તો પણ એ ગુણગાન ઓછો જ પડે છે, એ ગુણગાન પૂરું જ ન થાય, એવું શ્રી વલ્લભનું સ્વરૂપ છે। આપના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું છે નિર્દોષ પૂર્ણ વિગ્રહ આત્મા તંત્રો નિશ્ચેતનાત્મક શરીર ગુણેશ્છિન આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વત્ર ચ ત્રિવિધ ભેદ વિવર્જિતાત્મા। કે આપનો સ્વરૂપ જે છે એ દોષ રહિત છે, સંપૂર્ણ શાંતિ જ્ઞાન આદિ ગુણોથી આપ પૂર્ણ છો। જેમનું સ્વરૂપ પ્રાકૃત ગુણ અને શરીરથી રહિત છે, જેમના હાથ ચરણ મુખ ઉદર બધા અંગ આનંદપૂર્ણ છે, આનંદયુક્ત છે, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, કે હે શ્રી વલ્લભ આપ આનંદરૂપ પરમાનંદ રૂપ છો, કૃપાનિધિ એટલે કૃપાના નિધાન છો, એ તો આપના ગુણ થયા, હવે રૂપ કેવો છે? તો કહ્યું શ્રી કૃષ્ણાસ્યમ, એટલે જે શ્રી કૃષ્ણ પ્રભુ છે, જે કોટિ કંદર્પ સૌંદર્ય ધારણ કરનાર પ્રભુ છે, એમનો આસ્ય એટલે મુખારવિંદ રૂપ આપ છો, તો વિચાર તો કરો આપનું સૌંદર્ય કેવું હશે। અને એવા શ્રી વલ્લભનો શ્રુતિઓ અહર્નિશ ગુણગાન કરી રહી છે, અને શું વર્ણન કર્યું છે આનંદ રૂપ, એટલે આનંદનો જે મૂર્તિમાન સ્વરૂપ છે એ શ્રી વલ્લભ છે। અનુપમ, કે હે વલ્લભ આપના રૂપ ગુણ અને લીલાનો કોઈ પાર પામી શકતો નથી, એને શેની ઉપમા દઈએ? કોઈ શબ્દ મળતા નથી। કોટી કામદેવ આપના પર વારી દઈએ એવો અનુપમ સૌંદર્ય આપનો છે, એટલે કહ્યું અનુપમ। અને વેદાદિક પણ જેનું પાર પામી શકતા નથી, કારણ કે વેદમાં પણ અક્ષર બ્રહ્મના આનંદ પર્યંત ગણના કરી છે, પરંતુ પુરુષોત્તમનો આનંદ તો અગણિત આનંદ છે, એમનો કોઈ પાર પામી શકતું નથી, એવા શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન ગોપાલદાસજીએ અહીંયા કર્યું છે। અને હવે ગોપાલદાસજીને આપના અલૌકિક સ્વરૂપનો અનુભવ થયો છે,
એટલે એમને ત્રીજી તુક ગાતા કહ્યું છે. જ્યારે હૃદયમાં વિશુદ્ધ પ્રેમ જાગૃત થઈ જાય ને ત્યારે હૃદયમાં ગોપી ભાવ, સ્ત્રી ભાવ પ્રગટ થઈ જાય છે. એટલે ગોપાલદાસજી અહીંયા કહી રહ્યા છે પ્રાણપતિ કે હે શ્રી વલ્લભ, આ પ્રાણી માત્રના પતિ છો. હવે લૌકિક પતિ જે હોય ને એ સર્વે નિર્ભય થઈને રક્ષા કરી શકે છે, પરંતુ પ્રાણોની રક્ષા કરી શકતો નથી. અને આપ તો અલૌકિક પતિ છો, પ્રાણપતિ છો, એટલે આપ જીવને જન્મ મરણના ચક્કરથી મુક્ત કરાવો છો. શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે જ્યારે પ્રભુએ વેણુનો નાદ કરીને ગોપીઓને રાસ લેવા માટે આમંત્રિત કર્યા છે, ગોપીઓ વેણુનો શ્રવણ સાંભળતા દોડીને આવી છે, ત્યારે પ્રભુ એમને વક્ર વચન કહ્યા. પ્રભુ કહે છે, અરી ગોપીઓ, તમે આટલા ગહન વનમાં આવી ઘોર રાત્રિના એકલી કેમ આવી છો? પેલા પોતે જ બોલાવ્યા ને પાછા પોતે જ કહે છે કેમ આવી છો? તમે તમારા ઘરે જાઓ, તમારા પતિઓની સેવા કરો, તમારા બાળકોને સંભાળો. ગોપીઓ પણ ચતુર છે, એમને શું ઉત્તર આપ્યું કે પ્રભુ આપ કહો છો ને પતિઓની સેવા કરો, તો અમે અહીંયા પતિની સેવા કરવા તો આવી છે. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે, ગોપી કહે છે, યત પત્ય પત્ય સુરિદા મનુ વ્યક્તિરંગ સ્ત્રીણામ સ્વધર્મ ઇતિ ધર્મ વિદા ત્વયોક્તમ અસત્વેવ મતુપદેશ ત્વયીશો પ્રેષ્ઠો ભવાન સ્તનુભૃતામ કિલ બંધુરાત્મા. ગોપી કહે છે, પ્રભુ આપ કહો છો પતિઓની સેવા કરો, પણ લૌકિક પતિ તો ત્યાં સુધી છે જ્યાં સુધી આ દેહ રહે, આપ તો અલૌકિક પતિ છો. એવું આત્મજ્ઞાન ગોપીઓને થયું છે. આપ કહો છો પતિઓની સેવા કરો, બાળકોને સંભાળો, પરંતુ અમારા તો સર્વસ્વ આપ જ છો. કારણ કે દેહ તો નશ્વર છે, તો દેહના જે લૌકિક સંબંધ છે એ પણ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી આ દેહ રહે છે. પરંતુ આપ તો આત્માના પતિ છો, અલૌકિક પતિ છો, અને આપના સાથે જે સંબંધ જોડાયો છે એ શાશ્વત છે, એ નિત્ય છે. એટલે અમારા તો સર્વસ્વ આપ છો. એવું જેને આત્મજ્ઞાન થાય છે એને પ્રભુમાં અલૌકિકતા દેખાય છે. એવું જ આત્મજ્ઞાન ગોપાલદાસજીને થયું છે, એટલે એમને કહ્યું પ્રાણપતિ. હવે એ પ્રાણપતિના પ્રાગટ્યનું હું કારણ કાંઈ કહું, પર ગોપાલદાસજી કહે છે કે મારી તો મતિ મંદ છે, ઓછી બુદ્ધિ છે, અને ઓછી બુદ્ધિ હોવાના કારણે હું એ પુરુષોત્તમની લીલાને પૂર્ણતઃ જાણી ના શકું. પરંતુ મને થોડુંક જે કંઈ સમજાય છે એનું હું વર્ણન કરું છું. કેવી દીનતા પ્રગટ કરે છે. હવે આગળ કહ્યું કે ગોપાલદાસજી કહે છે મારી મતિ તો મંદ છે, પરંતુ જે વિશેષ મતિ વાળા છે એમની શું સ્થિતિ છે? એના માટે કહ્યું હર સુર વિધાતા. હર એટલે મહાદેવજી, સુર એટલે ઇન્દ્રાદિક દેવતાઓ,
અને વિધાતા એટલે બ્રહ્માજી, એ પણ નવલહે સાક્ષાત બ્રહ્માનંદ, કે એમને પણ પ્રભુની કૃપા વગર સાક્ષાત બ્રહ્માનંદની પ્રાપ્તિ નથી થતી. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરતા આ જ વાત કહી રહ્યા છે કે હે પ્રભુ, જે બ્રહ્મા આદિ દેવતાઓ છે, જે સાત્વિક મતિ વાળા છે, એ પણ રાતને દિવસ આપની સ્તુતિ કરે તો પણ આપની સ્તુતિ પૂર્ણ થતી નથી. અને હું તો એક સાધારણ બાલક છું, મારું તો અસુર કુલમાં જન્મ થયું છે, પર પ્રભુ હું એ પણ જાણું છું કે આપ કોઈ જીવની વર્ણ કે જાતિ જોઈને એના ઉપર પ્રસન્ન નથી થતા, આપ તો કેવલ એના ભક્તિથી રીઝાઈ જાઓ છો. પ્રહલાદજીએ કહ્યું, ભક્ત્યા તુતોષ સાધન ગજયુથ પાય, કે અન્ય કોઈ સાધનથી નહીં પરંતુ કેવલ ભક્તિથી ગજોના રાજા જે છે, જે ગજેન્દ્ર છે, એમને પ્રભુને પ્રસન્ન કર્યા છે. અને જ્યારે આવી જ દીનતા ગોપાલદાસજીના હૃદયમાં પ્રગટ થઈ છે, એટલે એમના હૃદયમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આરૂઢ થયું છે અને ચંપારણની લીલાના દર્શન સાક્ષાત થયા છે, જેનું વર્ણન કરતા એમણે આગળ ગાયું. શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર, દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. આપના સ્વરૂપનું વર્ણન કરતા ગોપાલદાસજીએ આ પંક્તિ કહી છે. આ પંક્તિનું શ્રી જીવનલાલજી મહારાજ ભાવ સ્પષ્ટ કરી રહ્યા છે કે શ્રી એટલે જે શોભાયુક્ત વૃંદાવન છે, એના ચંદ્રરૂપ શ્રી વલ્લભ છે. અને જેવી રીતે રાત્રિની શોભા ચંદ્રમાંથી થાય છે, એવી જ રીતે આ વૃંદાવનની શોભા જે છે એ કૃષ્ણમુખ રૂપ શ્રી વલ્લભથી થાય છે. અને એક ભાવ એવો પણ છે કે શ્રી એટલે જે સ્વામીજીના યુથ છે, એમના સમૂહ એટલે એના જે વૃંદ છે, એના અવન એટલે એના રક્ષક, એના અધિપતિ કોણ છે? શ્રી કૃષ્ણ છે. અને શ્રી કૃષ્ણ કેવા છે? ચંદ્ર એટલે એ આનંદ આપનારા છે. તો એવા શ્રી કૃષ્ણના મુખ રુચિ એટલે જે શ્રી કૃષ્ણના મુખ પર જે શોભા છે, જે આપના મુખની કાંતિ છે, એ શોભાયુક્ત શ્રી વલ્લભ છે, શ્રી વૃંદાવન ચંદ્ર મુખ રુચિ. કેટલો રસાત્મક ભાવ છે! શ્રી વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં આપના સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થાય છે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુરજદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપિ શશ્વત. કે શ્રીમદ વૃંદાવનના ઇન્દુ એટલે જે ચંદ્રમા કોણ છે? શ્રી કૃષ્ણ. એમના મુખરૂપ શ્રી વલ્લભ આપ છો. અને આપના અંગ પ્રત્યંગ જે રાસાદિક લીલાઓમાં જે રસ પ્રગટ થયો છે, એનાથી ભરાયેલો છે, સર્વાંગ રસપૂર્ણ છો. અને એ જ રસને નિજ ભક્તોને દાન દેવા માટે આપ ભૂતલ પર પ્રગટ થયા છો. આજ્ઞયા પ્રાદુરાસીદ એટલે ભગવદ આજ્ઞાથી પૃથ્વી પર આ ભૂતલ પર પ્રગટ થયા છો. મનુષ્યાકૃતિ ધારણ કરીને દ્વિજ વપુ ધારી
મુખાગ્નિ એટલે મુખારવિંદની અગ્નિ સ્વરૂપ એવા પરમ દયાલુ શ્રી વલ્લભ પ્રભુને વારંવાર વંદન કરે છે શ્રી ગોસાઈજી. હવે જ્યારે રાસલીલા થાય ને ત્યારે ઠાકોરજીના મુખ પર જે મહારસ પ્રગટ થાય છે એ સંયોગ રસરૂપ શ્રી વલ્લભ છે. અને જ્યારે શ્રી ઠાકોરજી અને સ્વામીજીનો વિરહ થાય તો એમના જે હૃદયમાં તાપાગ્નિ જે વિરહ અગ્નિ પ્રગટ થાય છે એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલે આપના સ્વરૂપને દ્વિદલાત્મક કહેવાય છે. સંયોગ રસરૂપ રાસલીલા અને વિપ્રયોગ રસરૂપ વૈશ્વાનર વિરહ અગ્નિ રૂપ એટલે કહ્યું અગ્નિ તે અવતાર. અને આ કોઈ લૌકિક અગ્નિ નથી, આ તો વિરહ અગ્નિ છે, તાપાગ્નિ છે. જ્યારે શ્રી ઠાકોરજી અને સ્વામીજીનો વિરહ થાય ત્યારે જે અગ્નિ પ્રગટ થાય છે એ અગ્નિથી શું થયું કે શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજમાન ગુણ પુમ ભાવ અને શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજમાન ગુણ સ્ત્રી ભાવ જે છે એ બારે પ્રગટ થાય છે અને એમાંથી એક તૃત્યાત્મક ત્રીજું સ્વરૂપ જે સાક્ષી સ્વરૂપ પ્રગટ થાય છે એ શ્રી વલ્લભાધીશનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનો પ્રેમ આનંદ એનો ભાવ સાક્ષાત શ્રી વલ્લભાધીશ સ્વરૂપે આપણને દર્શન દે છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી વર્ણન કરે છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ દ, કે શ્રી વલ્લભ સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે એવા શ્રી વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા છે. અને આગળ કહ્યું છે દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. દ્વિજ એટલે બ્રાહ્મણ, ચાર પ્રકારના વર્ણ બતાવ્યા છે, બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શૂદ્ર. આ ચારોમાં બ્રાહ્મણો જે છે એમને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો અહીંયા ગોપાલદાસજી વર્ણન કરી રહ્યા છે કે જે આ દ્વિજ એટલે જે બ્રાહ્મણો છે એમના પણ તિલક આપજો, એના શિરોમણી એના સિરમોર શ્રી વલ્લભ છે. અહીંયા કોઈને શંકા થાય કે શું દ્વિજ માત્રના તિલક હશે, એ શંકાનું નિવારણ કરતા આગળ કહ્યું તિલક ત્રિભુવન, કે આખા ત્રિભુવનના સિરમોર છો આપ, આખા ત્રિભુવનના શિરોમણી શ્રી વલ્લભ છો. અને એક ભાવ એવો પણ બતાવ્યો છે કે જે બ્રાહ્મણો છે એ પ્રભુના મુખારવિંદમાંથી નીકળ્યા છે, બ્રાહ્મણસ્ય મુખામાં આસીત. અને શ્રી વલ્લભ તો સાક્ષાત પુરુષોત્તમના મુખાવતાર છે, તો એમ પણ આપ બધા બ્રાહ્મણોના તિલક થયા છો. ત્રીજો ભાવ એવો પણ છે કે શ્રી કૃષ્ણ જ્યારે દ્વિજકુલમાં પ્રગટ થયા હતા આપે એ કુલને, એ ચંદ્રકુલને, એ ચંદ્રવંશને પાવન કર્યો હતો. વંશઃ સોમસ્ય પાવનઃ શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. તો દ્વિજનો એક અર્થ ચંદ્રમા પણ થાય છે, તો આ દ્વિજનો જે કુલ છે, આ ચંદ્રમાની જે પ્રજા છે, ચંદ્રમાનું જે કુલ છે એમાં બ્રાહ્મણો થયા છે, તો એમ પણ શ્રી વલ્લભ બધા બ્રાહ્મણોના તિલક થયા, સિરમોર થયા. આગળ કહ્યું નામ નિરૂપમ રૂપ અંગીકાર. લૌકિકમાં આપણે જોઈએ તો માણસનો જેવો રૂપ હોય એવા એમાં ગુણ ના હોય, જેવા ગુણ હોય એવું નામ ના હોય, એવું થાય ને, જેવો નામ હોય એવો ગુણ ના હોય. એકવાર એક ભાઈએ એના મિત્રને પૂછ્યું કે ભાઈ તારા આંખ પર આંખ ઉપર આટલો બધો સોજો શેનો છે? એને કહ્યું શું કહું તને, કાલે મારી પત્નીનો જન્મદિવસ હતો.
તો હું ઘરે છે ને કેક લઈને ગયો. એને કહ્યું, ઈ વાત તો બરોબર છે, પર પત્નીનો જન્મદિવસ ને આંખના સોજાનો શું લાગે વલગે. ત્યારે એને કહ્યું કે અરે તને શું કહું, મારી પત્નીનું નામ છે તપસ્યા, પરંતુ ઓલા મૂર્ખ દુકાનદારે કેક પર લખી દીધું હેપી બર્થડે સમસ્યા. તો નામ ભલે તપસ્યા હોય પણ ગુણ તો સમસ્યા જેવા જ હોય છે. ઈ કે એટલે મારી આવી દશા થઈ છે. પરંતુ અહીંયા ગોપાલદાસજી શું કહે છે કે શ્રી વલ્લભનો નામ પણ અલૌકિક છે, ગુણ પણ અલૌકિક છે અને રૂપ પણ અલૌકિક છે. એટલે જેવો આપનો નામ છે એવા જ આપના ગુણ છે અને એવો જ આપનો રૂપ છે. નામ પણ વલ્લભ છે એટલે આપ બધાને પ્રિય છો, રૂપથી પણ કોટી ચંદ્રમાઓ લજ્જિત થઈ જાય એવું આપનું રૂપ છે, અને ગુણથી પણ વાક્પતિ વાગધીશ છો. વદલભ એટલે જેને વાણી દ્વારા બીજાઓને લાભ કરાવ્યો છે એ શ્રી વલ્લભ છે. એવા શ્રી વલ્લભાધીશના પ્રાગટ્ય ઉત્સવની આપ સર્વને બધાઈ હો. એવો આપનો નિરૂપણ સ્વરૂપ છે કે જેને શેની ઉપમા દેવી, શે કોની સાથે આપની સરખામણી કરીએ. અને એક ભાવ એવો ભી છે કે આપે જે આ નિરૂપમ અલૌકિક રૂપને અંગીકાર કર્યો છે એના કારણે આખા ત્રિભુવનમાં આપના નામનું યશ પ્રસર્યો છે. આ એક જ ટૂંકમાં ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીના સર્વે ઉત્કર્ષનું વર્ણન કરી રહ્યા છે. ત્રિભુવન નામ નિરૂપમ, એનાથી સ્થાનોત્કર્ષ નામોત્કર્ષ, દ્વિજ તિલક અગ્નિ તે અવતારથી આપના સ્વરૂપોત્કર્ષનું વર્ણન કર્યું છે. કે આપનું પ્રાગટ્ય પણ કોઈ લૌકિક રીતે નથી થયું, આપ તો અગ્નિ કુંડમાંથી પ્રગટ થયા છો, આપની બધી લીલા અલૌકિક છે. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે, ચંપારણ ગામમાં આપનું પ્રાગટ્ય થયું છે. હવે જો આપણે ઇતિહાસમાં થોડુંક જો દર્શન કરીએ કે જ્યારે પ્રભુનો રામાવતાર થયો ત્યારે પ્રભુએ દેવતાઓ પર કૃપા કરીને એમને શ્રી રામચંદ્રજીની સેનામાં વાનર રૂપ આપ્યો અને એ દેવતાઓની સેવા અંગીકાર કરી છે. અને જ્યારે વાનર સેનાના સહયોગથી રામચંદ્રજીએ વિજય પ્રાપ્ત કરી ત્યારે આ દેવતાઓને અહંકાર થયો, અભિમાન થયો કે અમારા કારણે જ વિજય પ્રાપ્ત થઈ છે. હવે કૃષ્ણાવતારમાં પ્રભુએ વિચાર કર્યો કે આ બધા દેવતાઓને મારા જ વંશમાં જન્મ આપું, તો એવો વિશાલ એવો યદુકુલ યદુવંશનો નિર્માણ થયો છે. બધા દેવતાઓ એ વંશમાં જન્મ લીધું છે, પરંતુ ત્યાં પણ બધા દેવતાઓને અભિમાન થયો કે અમારા જેવા શક્તિશાળી, અમારા જેવા બલવાન આ ભૂતલ પર અન્ય કોઈ નથી. વારુણીનો ભોગ કરવા લાગ્યા છે અને આપસમાં રાગ દ્વેષ કરીને આ કુલનું પણ નષ્ટ કરી દીધું છે. હવે પ્રભુએ શું વિચાર કર્યું, પ્રભુએ કેવી કૃપા વિચારી કે હમણાં સુધી તો મેં આ દેવતાઓને મારા વંશમાં જન્મ આપ્યો, હવે એકવાર આ દેવતાઓના વંશમાં હું અવતાર લઉં. એટલે આ વલ્લભ અવતારમાં પ્રભુએ કેવી કૃપા કરી છે, આપના પૂર્વજ જે થયા યજ્ઞ નારાયણ ભટ્ટજી, જેમને દક્ષિણ ભારતમાં રહેતા જેમને સર્વપ્રથમ સોમયજ્ઞ કર્યો છે. અને જ્યારે આપે સોમયજ્ઞ કર્યો ત્યારે એ યજ્ઞ કુંડમાંથી સપ્તમ નિધિશ્રી મદન મોહનજી પ્રગટ થયા છે અને એ સ્વરૂપે આજ્ઞા કરી છે કે તમારા જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે મારો અવતાર તમારા કુલમાં થશે. તો આ યજ્ઞ નારાયણ ભટ્ટજી જે છે એ સાક્ષાત વેદ મૂર્તિ છે,
સમસ્ત વેદોનો મૂર્તિમાન સ્વરૂપ છે. આપે એક વખત એક પાડાના મુખમાંથી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરાવ્યું છે. આ યજ્ઞ નારાયણ ભટ્ટજીએ 32 સોમયજ્ઞ કર્યા છે. એ યજ્ઞ નારાયણ ભટ્ટજીને ત્યાં પુત્ર થયા ગંગાધર ભટ્ટજી. ગંગાને જેને ધારણ કર્યા છે, ગંગાજીને જેને મસ્તક પર ધારણ કર્યા, એ કોણ હતા? મહાદેવજી. તો આ ગંગાધર ભટ્ટજી જે છે એ મહાદેવજીનો અવતાર છે. એ ગંગાધર ભટ્ટજીએ એક વખત પોતાની જટાઓમાંથી ગંગાજીને શ્રવિત કર થતા દર્શન કરાવ્યા છે. એ ગંગાધર ભટ્ટજીને ત્યાં પુત્ર થયા ગણપતિ ભટ્ટ. નામથી ખ્યાલ આવી જાય છે કે ગંગાધરના પુત્ર ગણેશજી. એવા આ ગણપતિ ભટ્ટ થયા, એમને 30 સોમયજ્ઞ કર્યા છે. હવે એ ગણપતિ ભટ્ટજીને ત્યાં થયા વલ્લભ ભટ્ટજી. આ વલ્લભ ભટ્ટ સાક્ષાત સૂર્યનું સ્વરૂપ હતું, સૂર્ય દેવતાનો અવતાર છે. આપે એક વખત પોતાના સ્વરૂપમાં સૂર્ય જેટલો પ્રકાશ કર્યો એવા દર્શન કરાવ્યા છે. અને એ વલ્લભ ભટ્ટજીને ત્યાં થયા લક્ષ્મણ ભટ્ટજી. આ લક્ષ્મણ ભટ્ટજીનો વિવાહ ઇલમ્મા ગારુ સાથે થયો છે. ઇલમ્મા ગારુજીએ ગર્ભ ધારણ કર્યો છે અને એની વધાઈ દેવા સાક્ષાત શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી લક્ષ્મણ ભટ્ટજીના સ્વપ્નમાં પધાર્યા છે. આપને ઠાકોરજી સ્વામીજીના દર્શન આપના સ્વપ્નમાં થયા છે અને ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાનો પ્રસાદી ઉપરનો અને પ્રસાદી માલાજી લક્ષ્મણ ભટ્ટજીના હાથમાં પધરાવી છે. શ્રી સ્વામીજીએ આપને પ્રસાદી બીડા હાથમાં પધરાવ્યા છે અને જ્યારે લક્ષ્મણ ભટ્ટજીની આંખ ખુલી ત્યારે એમને એ જ પ્રસાદી માલા બીડા એમના હાથમાં જોયા. એટલે એને વિશ્વાસ થયો કે આજે 100 સોમયજ્ઞ પૂર્ણ થયા છે, એનો ફળ મને પ્રાપ્ત થવાનો છે. અને એ જ સમયે યવન આતંકના સમાચાર મળ્યા છે. લક્ષ્મણ ભટ્ટજીએ કાશીનો ત્યાગ કરીને દક્ષિણ તરફ જવાનો નિશ્ચય કર્યું. આપ ઘરેથી નીકળ્યા છો, રસ્તામાં એક વિશાલ ગહેન વન આવ્યો છે અને ત્યાં જ ઇલમ્મા ગારુને પ્રસવ પીડા શરૂ થઈ છે. એટલે આપ એક વૃક્ષની નીચે, એક છોકરના વૃક્ષની નીચે બિરાજમાન થઈ ગયા છો. વિક્રમ સંવત 1535 એકાદશીનો દિવસ છે, વૈશાખ માસ છે અને ત્યાં જ ઇલમ્મા ગારુના ગર્ભમાંથી શ્રી વલ્લભાધીશનો પ્રાગટ્ય થયો છે. ચંદ્ર જેવો, ચંદ્રમા જેવો આપનો મુખારવિંદ છે. આખો શ્રીઅંગ પદ્મના ચિહ્નથી ચિહ્નિત છે, કોમલ ચરણારવિંદ છે. પરંતુ એ બાલક જ્યારે પ્રગટ થયા છે ત્યારે ના તો એ હસ્યા છે, ના તો એ રડ્યા, ના તો એ હલ્યા છે, ના એમને આંખ ખોલી છે. માતાએ જાણ્યું કે બાલક મૃત પેદા થયો છે. શ્રી હરિરાય મહાપ્રભુ ભાવ પ્રકાશ કરતા સમજાવે છે કે શ્રી વલ્લભાચાર્યજીનો ભૂતલ પર પ્રાગટ્ય તો થઈ ગયું છે, પરંતુ આપનો જે ચિત્ત છે એ હજી ગોલોક ધામની યુગલ લીલામાં લીન છે. એટલે આપને ખ્યાલ જ નથી કે ભૂતલ પર પ્રાગટ્ય થઈ ગયું છે. એના કારણે આપ એક અચેત બાલકની જેમ મૂક જ રહ્યા. માતાએ જાણ્યું કે બાલક મૃત પેદા થયો છે. આપે એ બાલકને એક સમી વૃક્ષના નીચે પધરાવીને આપ આગળ નીકળી ગયા છો. રસ્તામાં લક્ષ્મણ ભટ્ટજીને સમાચાર મળ્યા છે કે યવન આતંક શાંત થઈ ગયો છે. એટલે આપ ફરી પાછા વળ્યા છો.
રસ્તામાં ઇલમ્મા ગારુએ બધી વાત કરી છે, બંને માતા પિતાને ખૂબ દુઃખ થઈ રહ્યો છે, કેમ કે જે અલૌકિક મનોરથ હતો એ હવે કેમ પૂર્ણ થશે, બાળક તો મૃત પેદા થયો છે. બંને એ જ રસ્તે પાછા આવ્યા છે અને ત્યાં તો એમને કેવા દર્શન થયા, નવીન વનમાં આખી ધરતી માનો રંગસ્થલી બની ગઈ છે, શુક મયુર ઊંચા સ્વરે ગુંજાર કરી રહ્યા છે, ઉચ્ચ સ્વરે ગાન કરી રહ્યા છે અને બધી વૃક્ષોની લતાઓ જે છે એ અતિ વેગથી ઝૂલી રહી છે, માનો પ્રિયતમના આગમનથી પ્રિયાઓ નૃત્ય કરી રહી હોય. અને ત્યાં જ એક વૃક્ષની નીચે એવો વિશાલ એવા અગ્નિકુંડના દર્શન થયા જેમાં બાલક વલ્લભ પોળ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય. બાલક વલ્લભ પોળ્યા છે, કેવા દર્શન થયા છે, આપનો યુગલ મિશ્રિત સ્વરૂપે આપે દર્શન આપ્યા છે. અર્ધો અંગ મેઘશ્યામ છે, અર્ધો અંગ ગૌરવર્ણનો છે. બંને શ્રીહસ્તથી ચરણારવિંદના અંગુષ્ઠનું આપ પાન કરી રહ્યા છે એવા શ્રી વલ્લભના દર્શન આપને થયા છે. બંને માતા પિતા ખૂબ આનંદિત થયા છે. વલ્લભ સાખીમાં પણ આ લીલાનું વર્ણન કરતા ગાયું છે. શ્રી વલ્લભ કરુણા કરી કલી મેલ્યો અવતાર, મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર, શ્રી વલ્લભ કીનો યશ વિસ્તાર. Oh,